સિહોરની મામલતદાર કચેરી ખાતે મળેલી મીટિંગમાં સિહોરના તમામ ધંધાના વેપારી એસોસિએશન દ્વારા બપોરના 3 વાગ્યા પછી તમામ દુકાનો બંધ કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો। સમગ્ર ગુજરાતમાં સિહોર શહેરમાં કોરોનાની મહામારીને લઈ સંક્રમણ વધતું જાય છે। આમ આ બાબતની ગંભીરતા લઈ સિહોર નગરપાલિકા પ્રમુખ આગેવાન મામલતદાર ઓફિસ ખાતે મીટિંગ રાખે, જેમાં નગરપાલિકા પ્રમુખ, મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમનો સ્ટાફે હાજરી આપી હતી, જેમાં તમામ વેપારી એસોસિએશન પ્રમુખ દ્વારા પોતાની દુકાન બપોર 3 કલાક સુધી ખુલ્લી રાખવી અને રવિવારે બંધ રાખવા સંમતિ આપેલી હતી। આજ રોજ મામલતદાર ઓફિસે નગર પંચાયતના પ્રમુખ તેમજ પોલીસની હાજરીમાં અને તમામ વેપારી એસોસિએશને એક સર્વાનુમતે નિર્ણય લીધેલ છે। અત્યારે કોરોનાની મહામારી જે ખૂબ જ વધી રહી છે, એના અનુસંધાનમાં સિહોરના તમામ વેપારી કટલેરી, પાનબીડી, સાડી, કાપડિયા, પછી કરિયાણાવાળા, હેર કટિંગવાળા, પાનબીડીવાળા તમામ એસોસિએશનોએ સર્વાનુમતે એક પ્રમાણે નક્કી કરેલ છે કે આજરોજથી સવારના સિહોરની અંદર સવારના 6 થી બપોરના 3 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રહેશે અને 3 વાગ્યા પછી સિહોરના તમામ દુકાનો બંધ રહેશે, તેમજ દર રવિવારે પણ સિહોરની તમામ દુકાનો બંધ રહેશે। આ નિર્ણય દરેક વેપારીઓએ પોતાની સર્વાનુમતે લીધેલ છે। જય હિન્દ, જય ભારત।